વિશાલ રાજકોટ. ચાર્જ ડિસ્ચાર્જ સમજાવો, ગયા બહુનું ચાર્જ આબુમાં ડિસ્ચાર્જ થતું હોય તો આ બહુનું ચાર્જ ક્યારે થાય? ક્યાં છે ભાઈ? એવું છે, જે વખતે આપણું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે કર્મ ગયા બહુનું, તે વખતે સાયમલ્ટેનિયસની અંદર નવું ચાર્જ થાય છે. ચાર્જ સૂક્ષ્મમાં થાય છે અને ડિસ્ચાર્જ સ્થૂલમાં થાય છે. આપણને રાગ દ્વેષ થાય ને તેનું પ્રતિક્રમણ કરવા પડે. શું પ્રતિક્રમણ કરવા પડે? સ્થૂલ હિંસા પણ અંદર સૂક્ષ્મમાં થયું ને, મરી ગયો તો સારું થયું, તો વધારે ચીકણું થાય કર્મ, બીજું બંધાય અને મેં પસ્તાવતા કે ના બહુ ખોટું થયું. પ્રતિક્રમણ કરો તો પાછું ઉડી જાય, પુણ્યાય બંધાય. એટલે મનમાં કોઈ પણ જાતનો આપણને ભાવ ન થાય કે મરી ગયું કે આમ થઈ ગયું સારું થયું તો ચાર્જ ના થાય ને? એ તો જડ કહેવાય. જ્ઞાન હોય તો એવું રહે, બાકી અજ્ઞાન દશામાં તો આ રહે જ. અને જ્ઞાન લીધા પછી પણ અંદર બહાર પ્રતિ અંદર ના રહે, પણ બહાર તો પ્રતિક્રમણ કરાવવું જ પડે આપણે વિશાલ પાસે, એ તો દુરુપયોગ કરતો થઈ જશે વિશાલ. એટલે વિશાલને તો ખોટું થયું છે એવું થવું જ જોઈએ, તો જ એ પ્રતિક્રમણ કરશે. આપણે શુદ્ધાત્મા તરીકે ના થાય. સમજાય છે તને? આવું છૂટું રહે છે તને? તો પછી આ ઊંધાર અર્થ ના કરીશું, આ બિંદાસ પ્રતિક્રમણ કર્યા કરશું અને એવા ભાવ રહેવા સહેલા નથી, માટે પ્રતિક્રમણ કરવાનું. ભૂપેન્દ્ર કે ખખર રાજકોટ, સત્યનું આચરણ કરવું જોઈએ પરંતુ તેમ કરવા જતાં ઘણું બધું ગુમાવવું પડે છે, સહન કરવું પડે છે. આત્માના આવાસથી જુદી અધિકારીને સાચી પરિસ્થિતિ બતાવતા તેનો રોષનો ભોગ બન્યો છું. હાલ સસ્પેન્ડ છું. આમ સત્યનું આચરણ કરવાનું કાર્ય અભિશાપ બન્યું છે. આત્મા ઘણો દુઃખી થાય છે, તો નિરોમાં યોગ્ય ઉપાય બતાવશો. એ સત્ય બધું એમાં એવું છે ભાઈ, ગમે એટલું તમને અત્યારે લાગે તકલીફ પડે, પણ તમે જો સત્યને વળગી રહેશો તો ડેફિનેટલી અંદર તમને શાંતિ રહેશે, ખુમારી રહેશે. બહારના સંજોગો પછી એમને એમ નથી ભેગા થતા. શું આપણે આપણને લાગે કે બહારના સંજોગો આપણને વિપરીત મળે છે, આપણે એ સત્યના આગ્રહને કારણે કે આપણે સત્યમાં રહીએ છીએ, સત્યમાં જ માનીએ છીએ, માટે આપણને આવું ઊંધું મળે છે, એવું નથી. બે વસ્તુ આખી જુદી છે. બહાર જે મળે છે આપણને એ આપણું પાપકર્મનો ઉદય છે, એના લીધે આ બધેથી આ ઊંધું મળે છે. અને અધિકારીને સાચી કે ન બતાવી હોત અને સત્યનું આચરણ કર્યું હોત તો હું આ દુઃખી ન થયો હોત, એવું થાય ને? એવું લાગે તમને, આ નિમિત્ત આ બન્યું, બાકી તમને આ ભોગવવાનું તો ગમે તે બીજી ત્રીજી રીતે આવ્યું હોત. બરાબર. પણ આ જે તમે સત્યનું પકડ્યું, બરાબર, એનાથી તમને તમારો આવતા ભાવનું સુધર્યું એટલું જ નહીં, પણ તમને અંદર ખુમારીથી જીવવા મળશે. પણ અત્યારે તમને જો એવું લાગે કે ને મેં આ સત્યનું આચરણ કર્યું, ખોટું કર્યું, તો તમે કરી અને પછી તમે જાતે ને જાતે એને ધોઈ નાખો છો. શું એટલે પાછા પેલા ખોટાના પક્ષમાં જતા રહો છો? હલો, એમ થાય કે અધિકારી પાસે આપણે જે અધિકારીએ જે માંગ્યું એ પ્રમાણે આપણે કર્યું હોત તો આ સમય આપણે જોવાનો વારો ન આવ્યો હોત. હા, એટલે આપણે આપણે સાચું સારું કરીને પછી આપણે ને આપણે તોડવી વારીએ છીએ. શું બરાબર, આ કર્યું ખોટું કર્યું એમ, એટલે કર્યું ના કર્યું હરખું થઈ જાય છે. શું પ્રતિક્રમણ કરજો? શું હાજી
પેલા છે ને બહુ મોહ ને બધા રાગ દ્વેષ ને કરેલા છે, પાપ કરેલા, તો એના માટે છૂટવા માટે શું કરું? પ્રતિક્રમણ ખૂબ કરો. મને પ્રતિક્રમણ છે ને ગમતું જ નથી, એનું શું કરું? ને પછી મને ભૂખ વાંચવી બહુ ગમે, દાદાની ભૂખ વાંચ્યા કરું, એમ થાય કે ભૂખ જ વાંચ્યા કરું. થોડી વાર નવરી પડું તો ભૂખ વાંચવાની ગમે છે. હા, તો જયારે તમને પ્રતિક્રમણ કરવાનું ગમે ત્યારે કરજો, અને ત્યાર પછી પાપ માંથી છૂટજો. તમારે નિશ્ચય કરવાનો, અમારા આશીર્વાદ હોય જ. પછી અમારા ભાભી એક હારે આવ્યા છે, એને પૂછવાનું છે. એ ભાઈ છે ને દારૂ ને બહુ વ્યસન છે ને તમાકુનું, તો એ ભાભીને કે ભાભી કહે છે કે છૂટે તો વધારે સારું, મને ગમતું નથી. આપણે ભાઈ આવે તો ને, ભાઈ આવવાના છે જ્ઞાન લેવા માટે. જ્ઞાન આવે પછી જ્ઞાનમાં આજ્ઞામાં રહો ને, સત્સંગમાં આવતા તો પછી અમારા પછી એને કઈ સંતાન, પછી એને કઈ સંતાન નથી ને, તો એનું એને થોડુંક વધારે ઓલું થાય છે. બેન, જે સંતાન નથી જેને આ કળિયુગમાં, એ તો મહાન પુણ્યશાળી કહેવાય. શું સંતાન નહીં હોત તો તું આપ તને દુપડ્યો નિરૂપા, મને આશીર્વાદ આપો, મારે તમારું જ્ઞાન લેવું છે. મારે હા તે રવિવાર અરે આ શનિવારે જ્ઞાન છે, જ્ઞાન લેજે અને જ્ઞાનમાં રહેજે. બાકી આનંદ તો તાર ધણીઓ કર્યા ને આનંદ તો તાર છોકરો થયા, કયા અવતારમાં બચ્ચાઓ નહોતા? દૂધીમાં દૂધીના વેલામાં એ પાંદડે પાંદડે બચ્ચાઓ બચ્ચાઓ થાય છે, દૂધીમાં બેસે છે. એથી કે બધાનો ઉદ્ધાર થઈ ગયો. આ તો આત્મા જાણવાથી ઉદ્ધાર થાય છે, જનન મરણના ચક્કરમાંથી છૂટાય. બાકી આ બધા પેલી બધી ભાઈઓ બહેનોને પૂછો બધી, હમણાં પેલા બહેન નહોતા કહેતા કે બે છોકરા પૈસા પાછળ પડ્યા, માની પડી નથી. આ કાળમાં આવા છોકરા એના કરતા નથી એ વધારે સુખી છે, આત્માનું વહેલું વધારે થશે. શું છોકરા વાળા કોઈ બોલે ને એટલે એને વધારે ઓલું લાગે છે કે મારે જ નહીં તો મને કે છે એમ. એવું કશું લગાડવાની જરૂર નથી, ઉપરથી સામેથી કહીએ કે મારા દાદા ભગવાન કહે છે કે જેને છોકરા નથી એ કાળમાં મહાન પુણ્યશાળી છે, લે આવી જા, તારા કરતા હું વધારે પુણ્યશાળી, તારે હું બોલવાની જરૂર છે? કોઈ ટોણા મારે કાને આ વાતમાં મોગલ પડવાની જરૂર નથી, અમે તો બહુ સુખી છીએ, નથી એમાં જ અમને આનંદ છે. આપણે ઢીલા થઈએ ને તો લોકો વધારે આપણને માથે છાણાત આપે. આપણે સ્ટ્રોંગ રહો, બોલ્ડ રહો ને સ્વીકારી લે, નથી એમાં જ મને જ્ઞાન જ લેવું છે, બસ મને આશીર્વાદ આપો. હા, જ્ઞાન અમારે આપ મળશે બેન, શનિવાર ચોક્કસ મળશે ને, અમારા આશીર્વાદ છે. પણ અમે કહીએ એ પ્રમાણે કરજે તો સુખી થઈશ, નહીં તો તારા પ્રમાણે ચાલીસ તો દુઃખી દુઃખી જ રહીશ. બાળક નથી તો મને મારો વહેલો મોક્ષ થશે, અને આ બાળકો વાળા તો આથી બધું આ સાફ કરતા કરતા ક્લિયર કરતા કરતા નાકે દમ આવશે. મારે છોકરા છે તો મેં બધો બહુ મોહ કરેલો, અને નિર્મળ તમારું જ્ઞાન લીધું ને પછી એમ થાય છે કે આ તો બધો મોહ ખોટો કર્યો છે મેં. હવે મને એવું હમ સમજાઈ ગયું તમારું જ્ઞાન લીધા પછી, એટલે હું ભાભીને લાવી કે ભાભી તમે અહીંયા આવો, તમને રસ્તો મળશે. અને આની જેમ પસ્તાવાનો વારો જ નહીં આવે, છોકરો જ નથી તો મોહ ક્યાં? મને હવે બોલું થાય છે કે તમે ખોટો મોહ બધો કર્યો, આવો મોહ કરવાની જરૂર જ નહોતી કાંઈ. નિરૂમાં તમે વેલા મળ્યા હોત તો મોહ જ ન કરત આવો કાંઈ. બધા એવું જ કે છે, તમે મળ્યા મળ્યા વહેલા મળ્યા તો પરણત જ નહીં, પણ પરણ્યા પછી આવે છે ડાપણ. નિરૂમા જય સચ્ચિદાનંદ. હા બોલો. હા નિરૂમા, જય મેં નતું લીધું જ્ઞાન, તારે ખૂબ જ દુઃખી હતી, ખૂબ એટલે ખૂબ જ જીવંતનો અંત આણવાનો જ વિચાર કરી રાખ્યો હતો નક્કી. પછી ફાઇલને બહુ સમજાવી બેન બની કે મારે નિરૂમાને જ્ઞાન લેવું છે, મારે સત્સંગ જોવો છે નિરૂમાનો, તો એ ના જ પાડે કે સત્સંગમાં નથી જવું નિરૂમા, તો એ તો બધા સંતો આવું જ કહેતા હોય છે. પછી મેં બહુ જ તમારો ભાવ કર્યો, બહુ જ ભાવ કર્યો, પછી અંતે ફાઇલ તૈયાર થઈ બીજ બે નંબરની, અને મને સાથે લઈ આવી અમદાવાદ મીઠાખડી 6 રસ્તા, અને મેં જ્ઞાન લીધું. આ જે મને એટલો બધો આનંદ છે, મારા સંસારમાં એટલું બધું સુખ છે કે ના પૂછો વાત. અને ફાઇલ બે તો મારાથી પણ આગળ બહુ જ નીકળી ગઈ છે, અને નિરંતર તમારો ભાવ કર્યા કરે છે. નિરંતર આજે સાથે આવી છે ફાઇલ, એ તો તમારે નિરંતર રાત દિવસ ચાકતા ઊંઘતા મારા પણ આગળ નીકળી છે. બસ કે મને નિરૂમા સિવાય કશું દેખાતું નથી, અને સંસારમાં મને હવે બીજું બસ નિરૂમા સિવાય કોઈ રસ જ નથી. કે ક્યાં આવ્યા છે ભાઈ તારા ફાઇલ? જય સચિદાન. શું નામ છે તમારું? રમેશભાઈ નિરૂમા. અમદાવાદ રહો છો? ક્યાં રહો છો? પાટણ. પાટણ રહો છો? હા. બસ એક બેબી છે, એ મારા ઘરમાં બહુ સંઘર્ષ ચાલતો નિર્મા, સખત સંઘર્ષ ચાલતો, તો એના દોડની પરીક્ષા હતી 10માની,
તો કે તમે આવું લડો છો નિરૂમા સત્સંગ જોવો તો તમે જાઓ તો બી અભી તમારામાં બહુ જ તન્મયાકાર થતી. અમને અમને બોર્ડની પરીક્ષા હોવા છતાં અમને બી એને મોકલી દીધા કે તમે જાઓ અમે સત્સંગમાં તમારું જ્ઞાન લીધું અને આજે ખૂબ ખૂબ સુખી છીએ. આજે અમને જે મળ્યું એ સર્વને મળે એવી અમારી ખૂબ ખૂબ ભાવના. નિરૂમા એવા આશીર્વાદ આપો. બહુ સારું, બધાને મળશે. તમારા આશીર્વાદ જોવો છે, બીજું કઈ જોતું નથી. બસ હા, અમારા આશીર્વાદ છે. હા, અમારા જ્ઞાનમાં ને આજ્ઞામાં રહો ને દાદાની આગળ દીપાવો. એને તો આશીર્વાદ અમારા તો હોય, દાદાના ખૂબ હોય. જય સચિદાનંદ. નિરૂમા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અમારે 25 વર્ષ લગ્ન કર્યા થયા તો મારી સાસુ કે તું પાણા રમાણ છોકરાની બદલે. હે? એ છોકરાની બદલે તું પાણા રમાણ. મારે 25 વર્ષ છે, સંતાન નથી મારે. તો શું વાંધો છે? તો સાસુ માં કે તું પાણા રમાણ છોકરાની બદલે. એટલે શું કહેવા માંગે છે? એમ કે છોકરાને નથી તું, એમ કે તું પાણા રમાણ તારે નથી તો તું રમાડ એમ. પાણા કે પાડા? તું પાણા રમાડ છોકરાને પાણા રમાડ. એટલે ટોણા આપે. એ પથ્થર રમાણ મેણા મારે મેણા. ખાલી ખાલી બસ મારી યારે ખોટું જ બોલે, કઈ મારી યારે સાચું બોલે જ નહીં. વાત વાત માં મારી યારે માથા કૂટ જ કરે ખોટે ખોટી. એટલે મને છે ને એકદમ ગુસ્સો આવે. ના તે ગુસ્સો નહીં કરો, ગુસ્સો કરીશ તો વધારે બગડશે. હું છે ને ભણેલી નથી એટલે મને પ્રતિક્રમણ શું કહેવાય એનો મને તમે રસ્તો બતાવો. તમે જ્ઞાન લીધું છે ને? ના, જ્ઞાન નથી લીધું નિરૂમા. આ તો શનિવાર જ્ઞાન લેશો ને ત્યારે તમને આવડશે પછી. હા, સમજ્યા. ભણેલા નથી એટલે આપણને શું હોય, ભણેલા ના હોય પછી ઢજ સમજે મને ઘરમાં. સમજ્યા? અમારે કોઈ બોલે કાયમ માટે મારી માટે તો આપણે મૂકી દઈ લાપે ને એને જે શું કરો. નિરૂમા આપણે કરિયાણાના પૈસા તો જોઈ કે ન જોઈ પરણે પરણે બસ માથા કૂટ કરતા કરતા આપે આપણને. તો ઘરમાં સાસુ છે ને તારી? એ સાસુ નથી, અમે તો જુદા છે. લગ્ન કરીને 2 મહિના ભાઠા મારીને જુદા કરી દીધા છે. ઈ કે હું છૂટી ને તું પરણી. હવે શું કરું બોલો? કશું કરવાનું, શું કરવાનું? બસ હું તો આખી જિંદગી રોતી ને રોતી રહી. નિરૂમા છાતીમાં દુખે મને તો રોઈ નહીં. શું કામ રોવાની જરૂર? શું કામ નિરૂમા? મારે તો સહન ના થાય કોઈ મેણા મારે તો. છૂટકો જ નહીં ને આપણે મેણા શું બોલો. આટલા મેણા સહાર કોઈ કહે કે તમે વાંજિયા માણાનું મેઠું મેણું મેણું વાંજિયા માણાનું મોટું ન જોવાય કે. તને તા મારે તારું ન જોવું કહેવાનું, તું છોકરા વાળી છું એટલે એવું કહેતા આવડતું નહીં. વાંજિયા તો મહાપુંશાળી. દાદા ભગવાન કે છે આ કાળમાં વાંજિયા તો મહાપુંશાળી છે, એનો વહેલો મોક્ષ થશે અને આ છોકરા વાળા તો રખડી મળશે. મારે તો મોક્ષે જવું છે. મારા માટે હું તો ખુશી છું, મને જરાય વાંધો નથી. પણ તને જો અસર થાય તો તું દુઃખી કહેવાવું. લે આટલું બધું થઈ ગયું. જય સચિદાનંદ. હા બોલો ભાઈ. આપણે મનને નવરું મૂકવા ના પાડે બરાબર. આપણે ફ્રી ટાઈમ હોય ત્યારે આપણે શું અસીમ જીજાકા બોલવા કે શ્રીમંત્ર બોલવો કે જય સચિદાનંદ નામ. પછી આપણે ચરણ વિધિ બોલો. હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળા શક્ય. પછી પ્રતિક્રમણ કરો. આ રસ્તામાં બસમાં હોય તો બધાને શુદ્ધાત્મા જુઓ ને, એના જેવું કે નહીં. પણ મનમાં મનમાં આપણે કોઈ ચરણ કરવું હોય તો ત્રિમંત્ર બોલવો, મનમાં નવ કલમો બોલો, ચરણ વિધિ બોલો, અસીમ જે જયકારો બોલો, બધું વારા ફરતી બધું બોલો. એક વસ્તુ બોલ બોલ કરશો તો એનો કંટાળો આવશે પાછો. ના કંટાળો થયો તો કઈ વસ્તુનો? હા તો બધું વારા ફરતી બોલો એટલે શું. મીનાબેન, આત્મા જ પરમાત્મા હોય તો રચના કોણ કોણે રચે? કોણ આત્માના પિતા કોણ છે? કોનો પ્રશ્ન છે? જય સચિદાનંદ. આત્માના પિતા પછી એની માતા હોશો, પછી એની માસી સાસુ કાકી સાસુ મમ્મી સાસુ બધું હોદ્યા જ કરશો. આત્માનો કોઈ પિતા હોતો જ નથી. આત્મા પોતે જ પરમાત્મા છે, અનાદિ અનંત છે, અજન્મા અમર અવિનાશી છે.
એમ કે દુનિયામાં જે બધી રચના છે તો એના રચયિતા કોણ? કોઈ નથી, દુનિયા અનાદિકાળથી છે, શાશ્વત છે. એટલે મેં સત્સંગમાં એમ સાંભળ્યું. હા, એ તમે જે સાંભળ્યું એ તમારી વાત સાંભળ બરાબર છે, પણ તમારે જો મોક્ષે જવું તો એ વાત ચાલશે નહીં. તમારી અંદર જ છે એમનું ખરું સ્વરૂપ. દુનિયામાં ધર્માત્મા છે, મહાત્મા છે, પણ પરમાત્મા એ કે દુનિયાથી પર જ છે, એને જ કહેવાય પરમાત્મા, એમ કે બધા. હા, તો આ દુનિયામાં તો હોય જ નહીં, એટલે આ સંસાર ભાવમાં હોય જ નહીં, એને નામ પરમાત્મા. એમ કે કોઈ બેનો બે બાજે તો શું કે તું જાણને ઉપરવાળો તને પોષશે, એમ કેતા નથી કે અંદર બેઠો છે એ તને પોષશે, એમ નથી કેતા ને પાછા. એટલે કારણ કે અજ્ઞાન છે માટે ઉપરવાળો કે છે, જ્ઞાન હોય તો એવું ના કે. હલો નિરોમા, અમારા તમારા દર્શન થયા, અમે રાજકોટથી બે જ ભાઈઓ સાયકલ લઈને ચાલીને આવ્યા છીએ, તો અમારા માટે બહુ સારું કહેવાય કે તમારા દર્શન થાય. અમે સરોજ 3:30 વાગે તમારો ટીવીમાં કાર્યક્રમ આવે છે, જોઈએ છીએ. બહુ સારું, હવે તમે અમને આશીર્વાદ આપો એ જ અમે કરીએ છીએ. હા, અમારા આશીર્વાદ છે. અને શનિવારે ખાસ જ્ઞાનવિધિ છે, એમાં આવજો. સાયકલ લઈ પર આવો તો સાયકલ પર, નહીં તો આપણે બસો મૂકી છે એમ બસમાં આવો. સાયકલ પર આવશો તો એ તમને તમારી તમારા મરજીમાં છે, અને પેલી રીતે આવશો તો એ વાંધો નથી. બસ છે, બસો કરેલી છે, વિગત મળશે તમને માહિતી કેન્દ્રમાંથી. આવતા રહેજો શું. ખાસ શનિ રવિ બે મોટા પ્રોગ્રામ, બે દિવસ તો મોટા પ્રોગ્રામ છે. જ્ઞાનવિધિનું બપોરે 3 વાગે છે, અને પ્રાણ પ્રતિષ્ઠાની સવારના વહેલા છે. બધું હું હરિ રસિકભાઈ કે છે, હું અને પરમાત્મા હરિ એ શું છે, હું કોણ છું, મારું સ્વરૂપ કેવું છે, જીવતા મોક્ષ કેવી રીતે થાય, સંતો તનમાં તપાસવાનું કહે છે, વાણીમાં ભીતરમાં કેવી રીતે ઉતરવું, આત્માનો અનુભવ કેવી રીતે થાય, કેવું જીવન જીવે જીવતો થાય, અનુભવ મન કેવી રીતે કરે, કામના બીજને કેવી રીતે ટાળવું. સારો પ્રશ્ન છે ભાઈ તારો. હું અને પરમાત્મા એ શું છે, હું પરમાત્મા આપણે પોતે જ છે, આત્મા એ જ પરમાત્મા છે, અને હું એ હું ઊભું થયેલું છે. આત્મા અને જળ તત્વનું મિશ્રણથી હું એ ત્રીજું વિશેષ પરિણામ ઊભું થયું છે, ભ્રાંતિ છે. એ હું મૂળ જગ્યાએ રહે તો પોતે આત્મા છે, અને મૂળ અન્ય જગ્યાએ ગયું, રસિક થઈને ઊભું રહ્યું તો એ અહંકાર કહેવાયો. શું ખરેખર તો હું કોણ છું, એટલે હું પોતે આત્મા છું એવું સમજવાનું છે, પણ એ ખબર નથી એટલે હું રસિક છું માનીને ફરીએ છીએ, એનું નામ ભ્રાંતિ. મારું સ્વરૂપ ખરેખર આત્માનું હું, એટલે આત્મા આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાન, એ સિવાય બીજું કોઈ સ્વરૂપ નથી. જ્ઞાન પામવાથી એ પામા એવું છે સ્વરૂપ. કાલે જ્ઞાન મળશે ત્યારે તને એમ પ્રાપ્તિ થશે. કાલે આવવાનો છું? હા. ખેતી છે, ઢોરો નથી ને? ઢોર બીજા સંભાળે એમ છે. તારા હારો તો તું બોસ. જીવતા મોક્ષ કેવી રીતે થાય? મોક્ષ બે સ્ટેજના છે. શું? એક પહેલા પ્રકારનો મોક્ષ જીવતા જ થવો જોઈએ આ જ પૃથ્વી ઉપર, આ દેહમાં. આ બધા ભજન ગાય એમાં એમ કે છે કે મોક્ષ જીવતા જ થાય છે. હા, એટલે એનું જીવન મુક્ત દશા. એ જ્યારથી તને ભાન થાય કે હું આત્મા છું, હું રસિક નથી, આ બે નોખે નોખું જ છે, ત્યાં એનો ફર્સ્ટ સ્ટેજનો મોક્ષ કયો, અહીંયા જીવતા મોક્ષ કહેવાય. અને પછી બધા કર્મો ખલાસ થઈ જાય, અને કેવળ જ્ઞાન જ, આત્મા જ રહે, બીજું કશું જ ના રહે, ખાલી થઈ જાય બધું, બધા પરમાણુ ખરી પડે, ત્યારે પછી છેલ્લું કેવળ જ્ઞાનથી ને આત્યંતિક મોક્ષ, છેલ્લા સિદ્ધ ક્ષેત્રમાં જવાનું. પછી જન્મ મરણના ચક્કર નહીં, અત્યારે આ પૂરું કરવા પૂરતું રહેવું પડે. સમજાય છે ને? હા. હવે આત્મા છે તો અનુભવ કેવી રીતે થાય? એ જ્ઞાનથી થાય, શું બીજી રીતે ના થાય. જ્ઞાન જ સ્વરૂપ છે એનું, એટલે જ્ઞાન મળે તો જ થાય એનું. આત્માનું જ્ઞાન જોઈએ. શું? એ મન નથી કરતો અનુભવ, મન નથી કરતું આત્માનો અનુભવ, મન ના કરે, એ તો સૂક્ષ્મ
તમ અહંકારને થાય છે, શું સ્થૂળને પણ ના થાય. એ જ્ઞાન મળશે ત્યારે તને થશે. હા, કામના બીજને કેવી રીતે ટાળવું? લગ્ન કર્યું છે કે નથી કર્યું? થઈ ગયા છે. તો પછી હવે શું વાંધો છે? કામ નથી ગમતું જોઈતું તારે? એ દાદાની ચોપડીઓ વાંચવાની, બ્રહ્મચર્યની. દીપકભાઈને જોડે બેસ, જ્યાં શિબિરો હોય છે પર તે શિબિરો ભર પરણેલાઓની, તો આમાંથી ઘણું બધું જ્ઞાનથી જ ઉઘાડ થાય શું. અને એકવાર એમ આત્માનું સુખ મળે ને ત્યાર પછી ખબર પડે કે રે આમાં સુખ છે નહીં. ખરું સુખ મળે જેમ જલેબી ખાધા પછી ચા કેવી ફિક્કી લાગે, એવું બધું ફિક્કું લાગે. એની મેળે જ આની મેળે ખરી પડવું જોઈએ. મારી મચડીને કંઈ અહંકારે કરીને કશું કરાય નહીં, સમજણથી થાય શું. એક આ અરજી ભાઠીનું એક ભજન છે, એમાં એમ કીધું કે ભક્તિ કરો તો પેલા અગમ ભેદ જાણો. એટલે અગમ ભેદ એટલે શું હોય? આ તો બધા જાણ્યા વગર જ બધા કર્યા કરે છે. જ્ઞાન ભક્તિ કહી છે. જ્ઞાન જાણ્યા પછી અગમ ભેદ એટલે હું કોણ છું એ જાણો, એનું નામ અગમ. ગમ ક્યારે ના પડે એવું અગમ કહ્યું, એનો ભેદ જાણો. એટલે હવે બધું ગોટાળ્યું છે, ક્યાંથી જાણાય? તો જ્ઞાની મળે તો જ જાણાય, નહીં તો ના જણાય. અગમ એટલે આત્માનું, આત્માની વસ્તુ એવી છે કે જે સામાન્ય લોકોને ગમ પડે જ નહીં. આ બધું જ્ઞાન લીધા પછી ખબર પડે. હા, જ્ઞાન લીધા પછી ખબર પડે ને. જ્ઞાનને પછી તો પકડી રાખજે. પછી પાછો આ બધા ભજનો બધો કાં બેસી જઈશ તો આ જતું રહેશે ને. પાછું એનું જ કયા કરીશ, મારે આત્મા જાણવો છે રે, મારા લોક છે રાશિ ના પહેર્યા ક્યારે ટરશે, મારે આત્મા જાણવો છે રે. એટલે જાણી ગયા પછી આ ગવાતું છે? હું તો પાપી છું, હું તો પામર ચલા ન હોય પાપી પામર, હું તો આત્મા છું પરમાત્મા જ છું. એવું જાણ્યા પછી પેલું પાપીને પામર છું બોલાય નહીં, આવરણાઈ જાય પાછું. એટલે વાતે વિગતે સમજી લેજે. પાછો આવજે અડાલજ, વધારે સત્સંગ કરતો રહેજે. અહીંયા રાજકોટમાં એ થાય છે સત્સંગ, અહીંયા દર અઠવાડિયામાં બે ત્રણ દડા થાય છે. બધી વિગતો લઈને સત્સંગ પાછા કરતા રહેજો. હા, તો આત્માનો માત્ર અનુભવ જ થાય છે ને? હા, અનુભવ જ, બીજું શું કરવા? અનુભવથી વિશેષ છે શું પણ કરવાનું? બીજું તો એની જોડે લગ્ન તો કરાય નહીં. થાય તો કોમ થઈ જાય, બેઠું એટલે બીજા લગ્ન કેમ નું કરવાનું. ચાલો જય સચ્ચિદાનંદ. આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ.